હેલો દોસ્તો, કેમ છો? દોસ્તો, આશા રાખું છું કે તમે એકદમ મસ્ત હશો. દોસ્તો, તમે જોયું હશે કે સ્ત્રીઓ અને મહિલાઓ પોતાના સપનાઓને પૂરા કરવા માટે અને પોતાના જીવનસાથીનું આયુષ્ય વધે તે માટે ઘણા બધા વ્રત પૂજાપાઠ કરતી હોય છે. એટલું જ નહીં, દરેક મહિલાઓ અને સ્ત્રીઓ અવનવા પ્રકારના વ્રત કરે છે અને પોતાની વિશ એટલે કે મનોકામના મન્નત પૂરી કરવા માટે ઘણા બધા મંદિર જાય છે અને ત્યાંના રીતિરિવાજો પ્રમાણે અને પરંપરા અનુસાર કંઈક ને કંઈક વસ્તુ મૂકીને આવે છે. આ ઉપરાંત દોસ્તો, તમે જોયું હશે કે ઘણા બધા મંદિરોની અંદર ઝાડના થડ ઉપર લોકો પોતાની મન્નત પૂરી કરવા માટે દોરાઓ બાંધે છે અને તમે ઘણા બધા ઝાડ ઉપર દોરાઓ બાંધેલા જોયા પણ હશે. તો કોઈ મંદિરમાં તમને જોવા મળશે કે લોકો પોતાની મન્નત પૂરી કરવા માટે ત્યાં મૂકેલા કળશની અંદર પૈસા ફેંકતા હોય છે. અને દોસ્તો, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની પરંપરાઓ તમને અલગ અલગ મંદિરોમાં જોવા મળશે. પરંતુ દોસ્તો, આજે આ વિડીયોની અંદર હું તમને બતાવીશ એક એવી પરંપરા કે જેને જોઈને બધા જ લોકો ચોંકી જાય છે અને ખાસ કરીને આ જગ્યા અને પરંપરાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. તો દોસ્તો, વિડીયો જોતા પહેલા મારા દરેક નવા આવેલા મિત્રોને એક વિનંતી છે કે હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ શું તમને ખબર છે ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રહેલા લાલ બટનને દબાવી સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો કે જેથી નવા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને પહેલા મળે. અને દોસ્તો, વિડીયો ગમે તો જરૂરથી તેને લાઇક કરજો અને તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો. દોસ્તો, આપણી આજુબાજુની દુનિયામાં એક જગ્યા એવી છે કે જ્યાં તમે જાશો તો તમને માત્ર ને માત્ર બ્રાજ લટકતી જોવા મળશે. એટલે કે આ જગ્યા પર આવનારી દરેક મહિલાઓ અને સ્ત્રીઓ તેની બ્રા નીકાળી અને આ જગ્યા પર તાર ઉપર લટકાવી દે છે. તો દોસ્તો, આ સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ હું વાત કરી રહ્યો છું ન્યુઝીલેન્ડમાં આવેલી સેન્ટ્રલ ઓટેંગો કોરાડોનની, કે જે એક પ્રવાસી સ્થળ છે અને આ સ્થળ પર વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે. અને આ પરંપરા અનુસાર ખાસ કરીને આ જગ્યા પર જે મહિલાઓ અને છોકરીઓ એટલે કે સ્ત્રીઓ ફરવા માટે આવે છે તે પોતાની બ્રા આ જગ્યા પર નીકાળી અને છોડી દે છે, એટલે કે તાર પર લટકાવી દે છે. અને આ જ કારણોસર આ જગ્યા બહુ જ પ્રખ્યાત એટલે કે લોકો વચ્ચે ફેમસ થયેલી છે. અને દોસ્તો, આ પરંપરા આજથી નહીં પરંતુ વર્ષોથી ચાલી આવી છે અને આ જ કારણોસર આ અજીબો ગજબ પરંપરાને જોવા માટે આજુબાજુના દેશમાંથી ઘણા બધા લોકો આવે છે. એટલું જ નહીં દોસ્તો, જો તમે ત્યાં જઈને જોશો તો તમારી નજર જશે ત્યાં સુધી માત્ર ને માત્ર તમને બ્રાજ લટકતી દેખાશે અને એવું લાગશે કે એક બ્રા દ્વારા એક દિવાલ બનાવવામાં આવી હોય. અને આ જ કારણોસર ત્યાંના લોકો તેને બ્રા દિવાલ એટલે કે બ્રા વોલ તરીકે ઓળખે છે. આ બ્રા વોલ એટલે કે બ્રા દિવાલ એટલી ફેમસ છે કે અહીંયા દરેક શેપ, દરેક સાઇઝ અને દરેક પેટર્નમાં બ્રા જોવા મળે છે. હવે દોસ્તો, આપણા મનમાં એક સવાલ જરૂરથી થશે કે શા માટે અહીંયા મહિલાઓ એટલે કે સ્ત્રીઓ પોતાની બ્રા લટકાવે છે. આના પાછળની ઘણી બધી કહાનીઓ છે. એક કહાની જોવા જઈએ તો 1999ની અંદર એટલે કે 10 દાયકા પહેલાં ક્રિસમસ અને ન્યૂ ઇયર વચ્ચેના 4 દિવસની અંદર આ એરિયામાં 3 થી 4 છોકરીઓ તેના ફ્રેન્ડ ગ્રુપ સાથે ન્યૂ ઇયરની પાર્ટીનું સેલિબ્રેશન કરવા માટે આવી હતી અને આ પાર્ટીના સેલિબ્રેશનને યાદગાર બનાવવા માટે બધી જ છોકરીઓએ પોતાની બ્રા ત્યાં એક તાર પર લટકાવી દીધી. શરૂઆતના દિવસોમાં તો માત્ર 3 થી 4 જ બ્રા હતી, પરંતુ ધીમે ધીમે સમય જતો રહ્યો અને બ્રાની સંખ્યામાં વધારો થવા લાગ્યો. એટલે કે અહીં આવનારી બધી સ્ત્રીઓ અને છોકરીઓ પોતાની બ્રા નીકાળી અને તાર પર લટકાવવા લાગી. અને દોસ્તો, આજના સમયમાં અહીંયા બ્રા લટકાવવી એક પરંપરા બની ગઈ છે. આ ઉપરાંત દોસ્તો, આ જગ્યા સાથે બીજી પણ એક પરંપરા સંકળાયેલી છે. અહીંયા એવું માનવામાં આવે છે કે જે છોકરી પોતાના જીવનસાથીને પામવા ઈચ્છતી હોય તો તે તેનું નામ લખી અને બ્રા લટકાવી દે તો તેના બધા જ સપનાઓ, તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. અને આ જ પરંપરાના કારણે આજે પણ ત્યાં આવનારી મહિલાઓ અને છોકરીઓ રાજી ખુશીથી પોતાની બ્રા નીકાળી અને ત્યાં લટકાવી દે છે. હવે દોસ્તો, આ જગ્યા પર રોજ બ્રાની સંખ્યામાં વધારો થતો હોવાથી એક સમય પર બ્રાની ચોરી થતી હતી, એટલે કે ત્યાંના આજુબાજુના લોકો સારી બ્રા ત્યાંથી ચોરી જઈ અને બાજુમાં વેચી દેતા હતા. એટલું જ નહીં દોસ્તો, આ જગ્યા પર આજના સમયમાં બીજી ઘણી બધી ઇવેન્ટની ઉજવણી પણ કરવામાં આવે છે, જેવી કે બ્રેસ્ટ કેન્સરના દિવસે મહિલાઓ અહીં આવી તેનું પ્રમોશન કરે છે અને પોતાની બ્રા ઉતારી અને તાર પર લટકાવે છે. તો દોસ્તો, આ અજીબો ગજબ પરંપરાના કારણે આ જગ્યા પર હંમેશા બહારથી લોકો આવે છે અને ત્યાં હંમેશા બહુ જ ભીડ રહેતી હોય છે. તો દોસ્તો, આ હતી એક ન્યુઝીલેન્ડની અંદર આવેલી એક અજીબો ગજબ પરંપરા કે જેને જોઈને આપણને કંઈક નવીન લાગે. આશા રાખું છું કે દોસ્તો તમને વિડીયો ગમ્યો હશે અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરજો અને તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે ઘંટડી બટન દબાવી દો.
तो बस मित्रों आज माटे एटलू ज, हवे मळीश नवा विडियो मां नवा नॉलेज साथे, अने त्यां सुधी हमेशा मस्त रहो, व्यस्त रहो अने तंदुरस्त रहो। अने दोस्तों तमे अमारो विडियो जोए ते बदल तमारो खूब खूब धन्यवाद।